નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મોબાઈલ સહાય યોજનામાં થયેલ સુધારા વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણો છો કે રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલાં મોબાઈલ સહાય યોજના જાહેર કરેલી હતી અને તે અન્વયે રૂપિયા 1500ની સહાય મળવાપાત્ર હતી. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા તે યોજનામાં સુધારો કરી દેવામાં આવેલ છે. તો શું સુધારો કરવામાં આવેલ છે તેની વિગતો આપણે મેળવીશું. તો મિત્રો, મોબાઈલ સહાય યોજના જેમાં હવે રૂપિયા 1500ના બદલે રૂપિયા 6000ની સહાય મળવાપાત્ર થશે અને તે સહાય પણ સીધી બેંક ખાતામાં મળવાપાત્ર થશે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને મોબાઈલ સહાય યોજનામાં થયેલ સુધારા અંગેની માહિતી આપને મળી જાય. તો ચાલો હવે આપણે ઓફિશિયલ પરિપત્રની વિગતે માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આપની સામે આ ઓફિશિયલ પરિપત્ર રાખવામાં આવેલ છે. તો આપણે તેની વિગતો જોતા જઈએ. સુધારા ઠરાવ વર્ષ 2021-22. નવી બાબત, રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના. ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ 7-2-2022ના રોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે. તો હવે આપણે આ પરિપત્રની વિગતે તેમાં શું સુધારા વધારા કરવામાં આવેલ છે તેની માહિતી મેળવતા જઈએ. તો આપની સામે આ આખો પરિપત્ર જોઈ શકો છો. તો અહીંયા આ પ્રમાણે સુધારા કરવામાં આવેલા છે. તો તેની વિગતે આપણે માહિતી મેળવીએ, જેમાં આપણે જોઈએ કે તારીખ 20-11-2021ના ઠરાવમાં શું જોગવાઈ હતી અને ત્યાર પછી તેમાં શું સુધારો કરવામાં આવેલો છે. તો તેમાં મુદ્દા નંબર 1 યોજનાની સહાય બાબત હતી, તેમાં સુધારો કરવામાં આવેલ છે. તો આપણે પહેલાં જૂની વિગતો જોઈ લઈએ કે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કરીએથી રૂપિયા 15000 સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે, જેમાં ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 10% સહાય અથવા તો રૂપિયા 1500 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. તો આમ મિત્રો, જે ખેડૂતને અગાઉ 15000 સુધીનો સ્માર્ટફોન ખરીદવા પર 10% સુધીની સહાય આપવાની જોગવાઈ હતી, જેમાં મેક્સિમમ રૂપિયા 1500ની સહાય મળવાપાત્ર રહેતી હતી. તો તેમાં ઉદાહરણ પણ આપેલ છે. તો દાખલા તરીકે કોઈ ખેડૂત 8000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે છે તો ખરીદ કિંમતના 10% લેખે રૂપિયા 800 અથવા તો 1500 એ બેમાંથી જે ઓછું હોય તે, એટલે કે રૂપિયા 800ની સહાય મળવાપાત્ર થાય. અને જો કોઈ ખેડૂત રૂપિયા 16000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો તે ખરીદ કિંમતના 10% લેખે રૂપિયા 1600 અથવા તો 1500 એ બેમાંથી જે ઓછું હોય, એટલે કે રૂપિયા 1500 ઓછું છે તો 1500 રૂપિયા સહાય મળવાપાત્ર થાય. તો હવે આ બાબતમાં સુધારો કરી દેવામાં આવેલ છે. તો તેની સામે આપણે અહીંયા સુધારો પણ જોઈ લઈએ કે મુદ્દા નંબર 1 યોજનાની સહાય બાબત, ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કરીએથી રૂપિયા 15000 સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે, જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. તો આમ મિત્રો, જે પહેલાં 10%ની સહાય મળવાપાત્ર હતી તેના બદલે હવે 40% સહાય મળવાપાત્ર થાય છે, અને અગાઉ જે મેક્સિમમ 1500 રૂપિયાની સહાય મળવાપાત્ર હતી તેના બદલે હવે મેક્સિમમ રૂપિયા 6000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. તો આમ જે સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% અથવા રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે. તો અહીંયા પણ ઉદાહરણ આપવામાં આવેલ છે. દાખલા તરીકે કોઈ ખેડૂત રૂપિયા 8000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂપિયા 3200 અથવા તો રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય, એટલે કે રૂપિયા 3200 ઓછા છે માટે તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય.
અને જો કોઈ ખેડૂત રૂપિયા 16,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40% લેખે રૂપિયા 6,400 અથવા રૂપિયા 6,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય, એટલે કે રૂપિયા 6,000 ઓછું છે જેથી રૂપિયા 6,000ની સહાય છે તે ખેડૂતને મળવાપાત્ર થાય છે। તો આ પ્રમાણે મિત્રો, જે અગાઉ 1,500ની સહાય મળવાપાત્ર હતી તેના બદલે હવે રૂપિયા 6,000 સુધીની સહાય છે તે સ્માર્ટફોન ખરીદી પર મળવાપાત્ર થશે। તો પરિપત્રમાં આગળની વિગતો જોઈએ તો આગળ અહીંયા પરિપત્રમાં જણાવેલ છે કે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે, સ્માર્ટફોન માટેની અન્ય એસેસરી જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થઈ શકશે નહીં। તો તે વિગત તે જ પ્રમાણે રાખવામાં આવેલી છે, તો તે પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે, સ્માર્ટફોન માટેની અન્ય એસેસરી જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થઈ શકશે નહીં। તો ઉપર મુજબનો સુધારો 25,000 અરજીઓ સુધીની મર્યાદામાં લાગુ પાડવાનો રહેશે। તો અહીંયા આ એક ખાસ નોંધ આપવામાં આવેલી છે કે આ સુધારો છે તે 25,000 અરજીઓની મર્યાદામાં લાગુ પાડવાનો રહેશે। આ યોજનાની અમલીકરણ અંગેની અન્ય તમામ બાબતો અને શરતો અને બોલીઓ સરખા ક્રમાંકના તારીખ 20/11/2021 ઠરાવ મુજબ યથાવત રહેશે। તો આ સિવાયની તમામ જે બોલીઓ શરતો અને બાબતો હતી તે તારીખ 20/11/2021 ઠરાવ મુજબ યથાવત રહેશે। તો આ પ્રમાણે મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સુધારો કરવામાં આવેલો છે જેથી જે 1,500ની સહાયના બદલે હવે સ્માર્ટફોન ખરીદવા પર રૂપિયા 6,000 સુધીની સહાય મળવાપાત્ર થશે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો। જય હિન્દ, વંદે માતરમ।